મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી અંતર્ગત 2021ની અંદર જે લાયકાત ધોરણ 10 પાસ ઉપર જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો આની અંદર છેલ્લી અરજી કરવાની તારીખ 18/7/2021 છે. તો મિત્રો આ ભરતી ક્યાંની છે એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આ જે જાહેરાત આવેલી છે જે તમે જોઈ શકો છો, ભારતીય ટપાલ વિભાગ પોસ્ટલ ઇન્સ્યોરન્સ PLI અને RPLIના ડાયરેક્ટર એજન્ટ તરીકે કામ કરવાની સુનિશ્ચિત છે. તો મિત્રો આની અંદર ડાયરેક્ટ ભરતી છે અને માત્ર ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તો એની અંદર વધુમાં માહિતી જાણીએ કે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ સુરત ડિવિઝન સુરતની કચેરી દ્વારા ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમામાં ડાયરેક્ટ એજન્ટની નિમણૂક માટે વોકિંગ ઇન્ટરવ્યૂ યોજવામાં આવેલું છે. તો મિત્રો જે ઇન્ટરવ્યૂ છે 19/7/2021 રોજ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ત્રીજો માળ નાનપુર હેડ ઓફિસ નાનપુર સુરત ખાતે યોજવામાં આવેલું છે. જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂની અંદર જઈ શકે છે. તો મિત્રો ઇન્ટરવ્યૂની અંદર જતાં પહેલાં તમારે એક પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડશે, લાયકાત શું રહેશે, ઉંમર કેવી રહેશે એના વિશે આપણે જાણીએ. તો મિત્રો આની અંદર મહત્ત્વની વિગત છે, જરૂર લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે રસ ધરાવે છે એમને સ્થળે તારીખ 11 થી 2 કલાક સુધી ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે. તો મિત્રો આની અંદર જ્યારે પણ ઇન્ટરવ્યૂ હશે ત્યારે તમારે ઓરિજિનલ જે પુરાવા છે એ હાજર લઈને જવાનું રહેશે. તો એની અંદર આપણે વાત કરીએ તો કયા કયા પુરાવા લઈ જવાનું રહેશે, ઉમેદવારે ઉંમર અને શૈક્ષણિક લાયકાત જરૂરી પુરાવા ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે હાજર રહેવાનું રહેશે. તો મિત્રો આની અંદર લાયકાતની વાત કરીએ, લાયકાત માત્ર ધોરણ 12 પાસ માંગેલું છે, ઉંમર તમારી 18 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે, સુરત જિલ્લાના રહેવાસી ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાના અનુભવ ધરાવતા કોમ્પ્યુટરની જાણકાર ધરાવતા સ્થાનિક જગ્યાએ જાણકારી પ્રાથમિક આપવામાં આવશે. તો કોઈપણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની એજન્ટ તરીકે કામ કરતા એજન્ટને PLI RPLIના એજન્ટની મળવાપાત્ર રહેશે નહીં. તો મિત્રો આની અંદર તમારે માત્ર પોસ્ટ ઓફિસની અંદર જે એજન્ટનું કામ છે કાયમી એ કરવાનું રહેશે. અને મિત્રો જો તમે કોઈ પણ કંપનીના બીજા એડવાઇઝર હોય એટલે કે જો એજન્ટ હોય તો તમને એમને જોબ મળવાપાત્ર રહેશે નહીં. આની અંદર માત્ર તમારે પોસ્ટ ઓફિસને લગતું જે કામ હોય છે ઇન્સ્યોરન્સને લગતું એ જ કરવાનું હોય છે. અને આ મિત્રો જે ભરતી છે એ કાયમી રહેશે, કોઈ કરાર ઉપર રહેશે નહીં. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે, તો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે ફોર્મ નજીકની પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકાશે, જે સંપૂર્ણપણે ભરી અને પુરાવા સાથે પ્રમાણિત નકલો સાથે તારીખ 18/7/2021 સુધી સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ત્રીજો માળ નાનપુરા હેડ ઓફિસ નાનપુરા સુરત ખાતે તમારે મોકલવાનું રહેશે. તો મિત્રો આ જે ભરતી છે એની અંદર દરેક ઉમેદવારો અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર જે સુરતના હોય એમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથે મિત્રો બીજા જિલ્લાના જે પણ કેન્ડિડેટ આની અંદર અરજી કરવા માગતા હોય અને ઇન્ટરવ્યૂની અંદર જવા માગતા હોય એ પણ જઈ શકે છે. તો મિત્રો આનું જે ઓફિશિયલ ફોર્મ છે તો તમારી નજીકની જે પોસ્ટ ઓફિસ છે ત્યાંથી તમે મેળવી શકો છો. તો મિત્રો આની અંદર જે અરજી કરવા અંતર્ગત આપણે મહત્ત્વની વિગતો છે, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે ફોર્મ તમારા જે નજીક છે પોસ્ટ ઓફિસ હોય ત્યાંથી તમારે મેળવી લેવાનું રહેશે. એ ફોર્મ મેળવ્યા પછી તમારે સંપૂર્ણપણે ભરવાનું રહેશે અને એની ઝેરોક્ષો તમારે મોકલવાની રહેશે. તો ઝેરોક્ષો મોકલવાની છેલ્લી તારીખ છે 18/7/2021. તમે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ત્રીજો માળ નાનપુરા હેડ ઓફિસ નાનપુરા સુરત ખાતે તમારે મોકલવાની રહેશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે પણ મિત્રો જે પણ જિલ્લામાંથી અરજી કરે છે એમને ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો એની અંદર રજિસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટથી તમે અરજી પહોંચાડી શકો છો. તો મિત્રો આની અંદર જે તમારે અરજી કરવાની છે રજિસ્ટર એડી અને સ્પીડ પોસ્ટથી તમારે અરજી કરવાની રહેશે. જે પણ મિત્રો ધોરણ 10 પાસ કરેલું છે અને મિત્રો પોસ્ટ ઓફિસની અંદર તમારે જોડાવવું હોય, એમના જે વીમા કંપની અંતર્ગત જે અમુક પોલિસી ચાલતી હોય એ અંતર્ગત તમને નિમણૂક કરવામાં આવશે. તો મિત્રો આની અંદર તમારી જે ભરતી છે એ કાયમી રહેશે અને પગાર ધોરણ તમને 8 થી 10 હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.